ડીસા તાલુકાના જુનાડીસા ગામમાં એક જ રાતના ત્રણ મકાનોમાં ગરફોડ ચોરીની ઘટના સામે આવી છે. જુનાડીસા ગામમાં થયેલી સિલસિલાબંધ આ ચોરીની ઘટનાથી જુનાડીસા ગામના લોકોમાં ફફડાટ મચી ગયો છે અને ગ્રામજનોએ પોલીસ પેટ્રોલિંગ પર સવાલો ઊભા કર્યા છે. જુનાડીસામાં આવેલા જમજમ પાર્કના ત્રણ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા છે. તસ્કરોએ જમજમ પાર્કમાં રહેતા સલીમભાઈ તેમજ જરીનાબેનના મકાનને નિશાન બનાવવા ઉપરાંત અન્ય એક મકાનમાં પણ ચોરીની નિષ્ફળ પ્રયાસ કર્યો છે. તસ્કરોએ સલીમભાઈના મકાનમાંથી 10,000 રૂપિયાની રોકડ અને 50,000ની કિંમતના દાગીના અને જરીનાબેનના મકાનમાંથી 7,000ની રોકડ રકમની ચોરી કરી ગયા છે. જ્યારે અન્ય એક મકાનમાં પ્રવેશ કરીને મકાનમાં રહેલી તિજોરી તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે. આ ઘટનાને પગલે આજે ડીસા તાલુકા પોલીસની ટીમ દ્વારા ડોગ સ્ક્વોડની ટીમ બોલાવીને તસ્કરોનું પગેરું શોધવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. ડીસા ગામમાં એક જ રાતમાં ચોરીની ત્રણ ઘટના બનતા લોકો ભયભીત બની ગયા છે અને પોલીસ પેટ્રોલિંગ પર સવાલો ઉઠાવી રહ્યા છે. ડીસા જમજમ પાકમાં રહું છું. મારા ઘરે કાલે ચોરી રાતે 1.5 થી 2 ના ગાળામાં થયેલ છે. શું શું વસ્તુ કી? સોનાની વીંટી એક, પછી બુટ્ટી બે જોડ, અડધા તોલાની, પછી નાકની ચૂંક બે, પછી પગની ઝાંઝર બે, એક જોડ, તથા 10,000 રોકડા. કુલ કેટલાની વસ્તુ? કુલ થઈને 50,000 ના દાગીના, 10,000 રોકડા.